રાજપીપળામાં પોલીસની દાદાગીરી. શહેરમાં માસ્ક વગર ફરો તો કાંઈ નહીં, પરંતુ જો પોતાના ઘરના ઓટલા ઉપર બેઠા તો 1000 રૂપિયા દંડ. રાજપીપળા શહેરમાં માસ્ક વગર ફરો તો કાંઈ નહીં, પરંતુ જો પોતાના ઘરના ઓટલા પર બેઠા તો 1000 રૂપિયા દંડ જરૂર ફટકારાશે. માટે હવે ઘરના ઓટલા પર પણ માસ્ક વગર બહાર નીકળ્યા તો તમારી ખેર નથી. આ ઘટના રાજપીપળા કાછિયાવાડ વિસ્તારના કપિલ પટેલ પોતાના ઘરના ઓટલા પર બેસી વાત કરતા હતા અને પોલીસ આવીને 1000નો દંડ કરી પાવતી ફાડી પૈસા દાદાગીરીથી લઈ જતા રહ્યા. જોકે આ વાતથી ડગાઈ ગયેલા લોકો રોષે ભરાયા હતા અને પોલીસ અને રહીશો વચ્ચે તુતુમે થઈ હતી. જોકે કોરોનાના કેસો વધતા હોય માસ્ક પહેરવું જરૂરી છે, પોલીસને દંડ કરવાનો અધિકાર પણ છે, પણ આડેધડ કરવો કેટલો યોગ્ય છે? પણ શહેરના ભરચક વિસ્તારમાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતા અને હવે મહોલ્લામાં આવી લોકો પાસે 1000 રૂપિયાનો દંડ વસૂલ કરે એ કેટલું વ્યાજબી છે? એ પ્રશ્નો રહીશોમાં સડેચોક ચર્ચાયો હતો. માં કોઈપણ જાતના સોશિયલ ડિસ્ટન્સ વગર અને વેપારીઓ અને લોકો ખુલ્લેઆમ માસ્ક વગર રોજ ફરતા હોય છે ત્યાં પોલીસ કેમ દેખાતી નથી? બરોડા બેંક અને અન્ય બેંકોમાં માનવ કિડિયારું ઉભરાય છે, સોશિયલ ડિસ્ટન્સના રીતસરના ધજાગરા ઉડે છે, ઘણાએ માસ્ક પણ પહેર્યા નથી હોતા, ત્યારે પોલીસ ક્યાં ગાયબ થઈ જાય છે? ત્યાં કેમ કોઈ દંડ વસૂલ કરતી નથી? વહેલી સવારે શાક માર્કેટમાં જઈ આવજો, કેટલી ભીડ છે તે દ્રશ્ય સમજાઈ જશે. મોટાભાગની દુકાનોમાં મોટાભાગે ગ્રાહકો ભીડમાં ખરીદી કરે છે, ત્યાં ખુદ વેપારીઓ માસ્ક નથી પહેરતા, નિયમ પ્રમાણે હાથના ગ્લવ્સ પણ નથી પહેરતા. કોરોના સંક્રમણ માટે ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ થાય છે ત્યારે પોલીસ ત્યાં કેમ કોઈ પગલાં લેતી નથી? ગઈકાલે વાડિયા ખાતે સ્કૂલ પાસે લગ્ન પ્રસંગના જમણવાર કાર્યક્રમમાં ઉમટેલી ભીડ જોઈએ ને કોરોનાનો તો થાય જ એવી ગંભીર ભીડવાળી સ્થિતિમાં ત્યારે પોલીસ ક્યાં હતી? ત્યાં કોઈને કેમ દંડ ના કર્યો? નિયમ બધા માટે સરખો હોવો જોઈએ, એકને ઘોર અને એકને ખોર આપ્યા યોગ્ય નથી. અરે કેટલાક તો એમાં હોમ આઇસોલેશનમાં પોઝિટિવ દર્દીઓને 14 દિવસ માટે ઘરની બહાર નીકળવાની મનાય છે, હોવા છતાં કેટલાક લોકો બિંદાસ બહાર ફરીને પોતાનું કામ પતાવીને ઘરે આવી જાય છે, જાહેરનામાનો ભંગ કરે છે, છતાં પોલીસ કેમ કોઈ પગલાં લેતી નથી? પહેલાં હોમ આઇસોલેશનવાળા દર્દીના ઘરે પોલીસ બહાર બેસતી હતી જેથી આવા દર્દી બહાર ન થઈ જઈ શકે, પણ હવે આવી કોઈ પોલીસ મુકાતી નથી તેથી કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે પોલીસ સંયમ વર્તીને બધા સાથે સરખો ન્યાય આપે એ જરૂરી છે. જોકે સામાન્ય નાગરિક માટે 1000નો દંડ આકરો કહેવાય, સામાન્ય ગરીબ લોકોને ન પોસાય ત્યારે દંડ કરવાના બદલે માસ્ક આપવા જોઈએ, બજારમાં માસ્ક વિના મૂલ્યે મળતા થવા જોઈએ અથવા નજીવી કિંમતે માસ્ક મળતા થાય તો કોરોનાની મોટી સેવા કરી કહેવાશે. આમ જનતાએ પણ કોરોનાથી ડરીને બહાર ન નીકળે ત્યાં આવશ્યક માસ્ક પહેરવા જોઈએ, પણ એટલું જ જરૂરી છે. આ ફરજ માત્ર પોલીસ કે તંત્રની નથી, પ્રજાની પણ એટલી જ ફરજ છે. પોલીસ તંત્ર આરોગ્ય તંત્ર કડકાઈથી કરવાના બદલે લોકોમાં કોરોનાનું સંક્રમણ કેવી રીતે ઘટી શકે તે માટે લોકો જાગૃતિના પ્રયાસો હાથ ધરવા વધુ યોગ્ય ગણાશે. જ્યોતિ જગતાપ, ZSTV, રાજપીપળા.